ભરૂચના ભીટ બંજરના યુવકોએ માનવતા મહેકાવી માતાથી વિખૂટા પડેલા 4 વર્ષીય બાળકોનો માતા સાથે મિલન કરાવ્યું. આ બાળક પોતાનું નામ કે એડ્રેસ બરાબર આપી શકે એવી હાલતમાં ન હતું ત્યારે આજના કાળા યુગમાં માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો. નયનભાઈ અને એમના મિત્રો દ્વારા આખી રાત ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકને લઈને ફરી એના માતા પિતાની શોધખોળ કરી હતી, પણ કોઈ પણ જગ્યા પર કોઈ ભાળ આ છોકરાના માતા પિતાની મળી ન હતી. રાત્રિના 12 વાગ્યા સુધી બાળકને લઈને ફરી ફરીને થાકેલા નયનભાઈ અને એમના મિત્રો કંટાળીને ભરૂચ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ નયનભાઈને મીડિયાકર્મી અવી સૈયદ મળ્યા હતા. અવી સૈયદ સાથે વિચાર વિમર્શ કરી નયનભાઈએ ફેંસલો લીધો કે આ બાળકને પોતાના ઘરે જ લઈ જાય અને સવારે ભરૂચ પોલીસને સોંપવામાં આવે. પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હોય એમ સવાર પડતા જ નયન ભસીને ભરૂચ સિવિલથી ફોન આવ્યો કે આ બાળકની માતાને સિવિલ હોસ્પિટલ પર કોઈ ઇસમ સારવાર માટે લાવ્યા છે. આ ફોન આવતા જ નયનભાઈ તાત્કાલિક આ બાળકને લઈ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને માતાને એમનો બાળક સોંપ્યો હતો. બાળક માતા પાસે આવી જતાની આંખો ભરાઈ આવી હતી. માતાએ રડતી આંખોથી બાળકના માથા પર હાથ ફેરવીને નયનભાઈનો આભાર માન્યો હતો. એમાં કિસ્સામાં જોવા મળ્યું કે આજના કળિયુગમાં પણ માનવતા મહેકાવતા વ્યક્તિઓ હોય છે, જે આવા ગરીબ નિરાધાર લોકોને કોઈક ને કોઈક રીતે કામ લાગતા હોય છે. મારું નામ નયન ટેલર છે. કાલ દરમિયાન એક છોકરું, 4 વર્ષનું છોકરું, અમને ભીરબંજન વિસ્તારમાંથી 6 વાગ્યા જેવું મળ્યું હતું. હવે એ છોકરાનું કોઈ હોવા ના હોવાથી સિવિલ હોસ્પિટલ ખાતે અમને જાણ મળી કે એની માતા એના પિતા સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. એ દરમિયાન અમે રાતે બહુ જ શોધખોળ કરી, આખું ભરૂચ અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ કરી હતી, છતાં એના મા બાપ રાતે મળ્યા નહીં. એ છોકરાને અમે અમારા ઘરમાં રાખ્યો હતો. હવે આજે સવારે અમને જાણ મળી કે એની માતા સિવિલ હોસ્પિટલમાં પાછા રિટર્ન આવ્યા છે. એ દરમિયાન અમે આવ્યા, એમની માતા અમને મળી અને અમે એ છોકરાને એમને સોંપીએ છીએ.